નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 2 નું આપણે લઈશું કાવ્ય પર્વતનો મોરબો. તો મોરબાની મજા માણીએ વિદ્યાર્થી મિત્રો. આપણે સરસ મજાનું કાવ્ય આજે ગાવાનું છે. ચાલો હું તમને ગાઈને સમજાવું છું. બહેનો મોરબો ખાવા ચાલ્યા ઘર ચાર, ખૂબ ધરાય ખાધો પોતે Thank you.
મોરકો કેવો હતો રસદાર વિદ્યાર્થી મિત્રો તમારે સારા રેકિંગે એકદમ ફાઇન ફાઇન અક્ષરે પ્રશ્નના જવાબ બધું લખીને આવવાનો રહેશે પછી આના પછીનું બેઝ હું તમને કરાવીશ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જવાબ કાવ્ય બને શીખી ગયા બરાબર બાજુમાં તમને નંબરના પેજ ઉપર તમને ચિત્ર આપેલા છે બરાબર તે ચિત્રમાંથી હું તમને સમજાવું છું બરાબર તો તમારે તે ચિત્ર જોવો તે કોણ છે તે તમારે જોવાનું છે સારું કોણ છે તે તો તેનું નામ શું છે તો કે તે કેન્ડી વાળા છે કેન્ડી એટલે કે ગુલફી એમાં તમે નોખી નોખા આઈસ્ક્રીમ કેન્ડી કે ગોળ કેન્ડી કે બધી કેન્ડી તમે ખાવ છો ને તે કેન્ડી વાળા પછી તેને તમે ક્યારે જોવો છો ક્યારે જોવો છો તો તમે ઉનાળામાં બપોર વચ્ચારે કેન્ડી વાળા આવે છે બરાબર બપોરે ત્યારે તો કે બપોરે દોઢ બે ત્રણ એટલા વાગ્યા બપોરે પછી ક્યાં જોવો છો તો કે શેરીમાં રસ્તામાં બરાબર તો લખવાનું છે રસ્તામાં તમારે બુકની અંદર જ જવાબ લખવાના છે આવી જ રીતે સુંદર અક્ષરે લખવાના રહેશે પછી બીજું કોણ છે જોવો છો બીજું ચિત્ર કોણ આપેલું છે તેની નીચે તે જુઓ તો કોણ છે તે તો કે પોલીસનું ચિત્ર છે તો પોલીસવાળા ક્યાં હોય કઈ જગ્યાએ તમે જોવો છો પોલીસ વાળાને ક્યારે જોવો છો તો કે અકસ્માત સમયે કે ક્યાંય પણ કાંઈ થયું હોય ત્યારે અકસ્માત સમયે પોલીસ વાળા હોય ક્યાં જોવો છો તો કે પોલીસ સ્ટેશનમાં ક્યાં જોવો છો તો કે પોલીસ સ્ટેશનમાં તો આપણે સમજીએ કે પોલીસને આપણે ક્યારે ક્યારે જોઈએ તો કે ક્યાંય પણ આપણે અકસ્માત થયો હોય કે આપણે ગાડી લઈને જતા હોય કે સરસ એકદમ રસ્તા ઉપર આપણે મમ્મી પપ્પાની પાસે બેઠા હોય ત્યારે કદાચ ગાડી ભટકાઈને પોલીસ વાળા હોય આજુબાજુમાં દોડીને આવી જાય પછી કે અકસ્માત થયો હોય આગ લાગી હોય વાંચ્યું હોય તો ત્યાં પોલીસ વાળા આવે બરાબર આપણે એ જોઈશું પછી આપણે તે પેજમાં નવ નંબરના પેજ ઉપર ત્રણ નંબરનું ચિત્ર આપેલું છે તે જોઈશું પછી ચાલો પેજ નંબર તો કે ઉપર ત્રણ નંબરનું ચિત્ર જોઈશું આપણે ચાલો જોઈએ બાળકો ત્યાં ધ્યાન રાખજો બુક તો તમારી પાસે છે ને ચાલો ત્રણ નંબરનું ચિત્ર કોણ છે તે ક્યાં જાય છે તો કે દૂધવાળો છે કોણ છે તો કે દૂધવાળો ક્યારે જુઓ છો તમે તેને ક્યારે જુઓ છો તમે લોકો એને તો કે સાંજના સમયે ક્યારે સાંજે ક્યાં જુઓ છો તો કે રસ્તા પર કે દૂધ વાળા બધા ગીત ઘરે દૂધ દેવા જાય તો રસ્તા પર જ આપણે જોઈએ ને કોકી ને સાંજે જતો હોય કોકી ને સવારે જતો હોય બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે પેજ 73 ઉપર ચાર નંબરનું ચિત્ર જોઈશું ચાલો ચાર નંબરના ચિત્રમાં કોણ છે તે લાડી લઈને કોણ ઊભો છે તો કે કાચિયો કાચિયો કોને કહેવાય તો કે શાકવાળાને કોને શાકવાળાને ક્યારે જુઓ છો તમે તેને તો કે સાંજે ક્યારે જુઓ છો તો કે સાંજે પછી ક્યાં જુઓ છો તો કે બજારમાં આપણે શાકભાજી લેવા જઈએ છીએ તો માર્કેટે જઈએ છીએ ને મમ્મી તો તેને શાકભાજી વાળાને આપણે બજારમાં જોઈએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે હજી 5 અને 6 નું ચિત્ર હવે જોઈશું ચિત્રમાં કોણ આપેલું છે તો કે ખેડૂત તમારે બુકની અંદર લખવાનું છે ખેડૂત ક્યારે જુઓ છો દરરોજ ક્યાં જુઓ છો ખેતરમાં ચાલો સુંદર અક્ષરે લખવાનું રહેશે તમારે ચાલો છઠ્ઠા નંબરના ચિત્ર ઉપર જઈએ આપણે ચાલો કોણ છે સમાચાર વાળા ચાલો આપણે ક્યારે જોઈએ છે તેને ક્યારે જુઓ છો તમે લોકો તેને સવારે ક્યારે જુઓ છો સવારે ક્યાં જુઓ છો
પડે તો આપણે ઘરે આપી અને આ જે શાકભાજી તે આપણે મળે પછી છાપુ તો આપણે જાત જાતના અને બધાય દેશના અને બધાય સમાચાર કોણ આપે આપણે તો કે સમાચાર વાળા તો કે કોણ તો કે સમાચાર છે આપણે આપે છે રોજે રોજ આપણે દિવ્યા ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશી કોણ દેવા આવે તો કે છાપાવાળા ભાઈ તો એને આપણે સમાચાર વાળા ભાઈ કોણ કહી શકીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 2 માં કાવ્ય છે 6 બરાબર પર્વતનો મૂળભો તેમાં હવે આપણે તે સમજી લીધું છે હવે આપણે પેજ નંબર 75 ઉપર વાર્તા ઉપર આવીશું વાર્તાનું નામ છે અમૃત કાકાનો પર્વત ચાલો પૃથ્વીપુરની બજારમાં રોજ જેવી ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં બજારનો વિડિયો ઉતારતો હતો સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી બટાકા રીંગણા કોબી ફ્લેવર કોળું અને દૂધી નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા બાજુમાં મૃગેશભાઈ બ્રશ કાસ્કો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા હર્ષદભાઈ તેમને કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન ટ્રેન કરતા જતા હતા પાથેશભાઈ પ્રેમીલાબહેન અને હર્ષવર્ધન ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું અને શ્રીધરભાઈ ફુગા લઈ બજાર વચ્ચે હતા ચંદ્રકાંત ચાવાડાની દુકાને તો ટોળું જ હોય ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત જેવું એનું નામ તેવું એનું કામ કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં એ જાય એ જાય હવે આપણે પૃથ્વીપુર નામની બજાર હતી વિદ્યાર્થી મિત્રો તે બજારમાં કેટલી બધી ભીડ હતી બરાબર અને તેમાં આર્યન છે ને તે મોબાઈલનો વિડીયો ઉતારતો હતો અને સકરાભાઈની શાકભાજીની લારી હતી અને એની અંદર કેટલા બધા શાકભાજી હતા અને પ્રકાશભાઈ અને દર્શનાબહેન તે તૃપ્તિ માટે કપડાં લેવા બજારમાં ગયા હતા અને મૃગેશભાઈ છે તે બ્રશ કાસ્કો તેલ વગેરે ખરીદી રહ્યા હતા અને હર્ષદભાઈ છે તેમની સાયકલનો અવાજ કિચુડ કિચુડ આવતો હતો તે દૂધના કેન લઈને જતા હતા અને પાથરેશભાઈ અને પ્રેમીલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું કેવું દબાઈ ગયું હતું તો કે એકદમ ઉપર બેસીને જાય તો ટાયર કેમ દબાઈ જાય એના વજનથી અને ફુગા લઈ બજારમાં વચ્ચે હતા બરાબર હવે ચંદ્રકાંત ચાવાળાની દુકાને તે ટોળું જ હતું તે ચાવાળાની દુકાને જોયું તો ત્યાં ટોળું જ હતું અને અમૃત કાકા અને બળદ બજારમાં ઘૂસ્યો તે બજારની અંદર ગયા તો એક બળદ એકદમ દોડતો દોડતો ત્યાં આવ્યો બજારની અંદર અને એનું શરીર કેવું મોટું હતું બરાબર તો એનું નામ પાડેલું તે પર્વત જેવું એનું નામ તેવું એનું કામ અને એનું નામ પડ્યું પર્વત બરાબર કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો તે એના હાથમાંથી દોરડું છોડાવી અને તે બળદ એકદમ માર્કેટની અંદર દોડવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો હવે પછીનું આપણે બધું બોર્ડ વર્કમાં કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે જે બુક છે એમાં આપણે પેજ નંબર 75 ઉપર જઈશું બરાબર હવે 75 માં જે પ્રશ્ન તમને ઘરે લખવાનો હોય એ પ્રશ્ન તમારે ઘરે લખવાના ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નનો જવાબ આપણે ત્રીજું
તમારા પપ્પાનું નામ હોય તે તમારે તમારી બુકમાં લખી નાખવાનું છે પ્રશ્નની સામે પછી તેવી જ રીતે ચોથું તમારા ભાઈનું નામ શું છે તો તમારે નાનો ભાઈ છે તો તે ભાઈનું નામ લખવાનું બેન છે તો બેનનું નામ લખવાનું અને ભાઈ અને બેન કોઈ ન હોય તમે એકલા હોય તો કાકાના મોટા બાપુના એના ગમે તેનું નામ લખી શકો તમે બરાબર એટલે આપણે એની સામે એનું નામ લખીશું પછી તમારી બહેનનું નામ શું છે તો તે પણ હોય તો તમારે લખવાનું નહીં તો પછી આ કાકા મોટા બાપાના ઘરે કુટુંબમાં કે માસીમામાં ત્યાં જતા હોય તે હોય એનું નામ પણ લખી શકો તમે પછી ચાલો હવે આપણે ચાલવું જોઈએ તમારાથી મોટું કોણ છે તો તમારા ઘરમાં તમારાથી મોટું જે હોય એનું નામ પણ તમારે લખવાનું ભાઈ હોય બેન હોય એ લખવાનું અહીંયા બરાબર પછી સાથે પપ્પાના બહેનને શું કહેવાય તો એ તો વિદ્યાર્થી મિત્રો બધાને એક સરખું જ આવે પપ્પાની બહેન હોય એને શું કહેવાય તો કે ફરી વાર શું કહેવાય હઈ બા બરાબર અથવા તો ફૂઈ બરાબર આવી રીતે તમારે એની સામે લખવાનું છે બરાબર હવે આઠમું મમ્મીની બહેનને શું કહેવાય મમ્મીની બહેનને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો તમને તો ખબર જ છે કે મમ્મીની બહેનને શું કહેવાય તો કે માસી શું કહેવાય માસી તો આપણે અહીં લખી નાખવાનું એની સામે પ્રશ્નની સામે લખવાનું માસી ચલો હવે છે નવમું પપ્પાના ભાઈને શું કહેવાય તો તે પણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પપ્પાના ભાઈને શું કહેવાય તો આપણે લખીશું કાકા શું લખીએ કાકા અથવા તો મોટા હોય તો આપણે એને શું કહીએ મોટા પપ્પા કહીએ મોટા બાપુ કહીએ બરાબર તમારા ઘરમાં જે હોય એ આપણે લખવાનું પપ્પાથી નાના હોય તો કાકા કહેવાય અને પપ્પાથી મોટા હોય તો ભાઈજી કોણ કહેવાય મોટા બાપુ કોણ કહેવાય બરાબર ને બાળ મિત્રો ચલો હવે આપણે નીચે દસમો પ્રશ્ન મમ્મીના ભાઈને શું કહેવાય તે તો તમને લોકોને ખબર જ છે કે વેકેશન પડે તમારે તરત જ જવાનું હોય ક્યાં તો કે પપ્પાની ઘરે એટલે લખવાનું મમ્મીના ભાઈને મામા કહેવાય ચાલો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો આપણે જે મેં લખાયેલા એ તમારે લખી નાખવાના અને જે તમારા ઘરની અંદર સભ્યો છે એ આ જે પ્રશ્ન આપ્યો છે એને લગતા મેં પ્રશ્ન કીધા એ તમારે એ સામે નામ લખી નાખવાનું બરાબર મેં ના આવડે તો મમ્મી પપ્પાની બાજુમાં બેસી અને સમજી અને પછી લખવાનું